વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ શાળાઓમાં આગની ઘટનાઓને રોકવા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આ અંગે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવા સૂચના આપતા જૂનાગઢ જિલ્લાની ચુમોતેર જેટલી શાળાઓને ફાયરને લઈને નોટિસ આપવામાં આવી છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે દરેક શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ અને આ માટે જે શાળાઓ નવ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી હોય તેણે કચેરીને જાણ કરવાની હોય અને સેલ્ફ ડિક્લેરેશન માટે સૂચના આપવાની છે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી છે કે નહીં અને સર્ટિફિકેટ છે કે નહીં તે અંગે તમામ જગ્યા પર કેમ્પ કરી તેને જરૂરી માર્ગદર્શન આપીને સૂચનાઓ આપવામાં આવી હતી તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક સંસ્થાઓની અંદર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ અને એની એનઓસી પણ મેળવવી જોઈએ જે સંસ્થાઓમાં એનઓસીની આવશ્યકતા નથી એ શૈક્ષણિક સંસ્થાઓ સેલ્ફ ડિક્લેરેશન કરવાનું છે જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્રએ સંશોધન કરી મગફળીની નવી જાત વિકસાવી છે બે હજાર અગિયારથી એક નવી મગફળીનું સંશોધન કરવામાં આવ્યું જેનું નામ ગિરનાર ચાર અને ગિરનાર પાંચ રાખવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના છ કરોડની સહાયથી આ નવી જાતોનું સંશોધન કરવામાં આવ્યું બે હજાર અગિયારથી બે હજાર ઓગણીસમાં સફળ થયા ત્યારબાદ બે હજાર વીસમાં કેન્દ્ર સરકારની કમિટી પાસે આ નવી જાતોને રિલીઝ કરવાની મંજૂરી માગી હતી હાલ છ રાજ્યોમાં વરસાદની સિઝનમાં મગફળીના વાવેતર માટે મંજૂરી મળી છે મગફળી સંશોધન કેન્દ્ર ખાતે હાલ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું જેમાં એક અંદાજ પ્રમાણે એક હેક્ટર દીઠ બે હજાર એકસો ને તેત્રીસ કિલો મગફળીનું ઉત્પાદન થશે આ મગફળીની ખાસિયત એ છે કે તેમાં ઓલિવ ઓઇલથી પણ વધારે ન્યુટ્રિશન છે માનવ જીવનના રોગોમાં પણ આ મગફળીનું તેલ ખૂબ ઉપયોગી સાબિત થશે આ મગફળીનું વાવેતર ચોમાસામાં થાય છે અને ખેડૂતોને એક કિલો દીઠ પાંચથી દસ રૂપિયા ફાયદો થાય છે 2011 से 2019 में जाके हम लोग ये गिरनार फोर और गिरनार फाइव को डेवलप कर पाया 2019 में डेवलप करने के बाद हम लोग इसको सेंट्रल गवर्नमेंट केंद्रीय सरकार का मंजूरी के लिए भेजा उसका बाद 2020 में केंद्रीय सरकार ने उसका मंजूरी दिया है वेराइटी रिलीज करने के लिए तो 2020 जुलाई में इसको सेंट्रल कमिटी सेंट्रल गवर्नमेंट का एक कमिटी होता है वैरायटी रिलीज करने का उन्होंने रिलीज करने के परमिशन दिया और पाँच छः राज्य में इसको खरीफ सीजन में बरसात का ऋतु में कल्टीवेशन करने का परमिशन दिया દિવસેને દિવસે મોંઘવારી હદવટાવી રહી છે પેટ્રોલ ડીઝલ દૂધ શાકભાજી રાંધણ ગેસ તેલ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે મોંઘવારી વધતા મધ્યમ વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો ખાસ તો ગૃહિણીઓની હાલત કફોડી છે રોજિંદા જીવન જરૂરિયાતના ભાવોમાં ધરખમ વધારો થવાથી ગૃહિણીના આયોજનો ખોરવાયા છે સામાન્ય ધોરણે જીવતા મધ્યમ વર્ગના લોકો માટે આ મોંઘવારીનો માર વધુ ઘાતક બન્યો છે ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વેરાવળ સોમનાથના સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારે છે સિંચાઈ વિભાગ અને પાલિકા વિભાગ બંને એકબીજાને ભૂલોની ખો આપે છે સરકારી તંત્રના બે અલગ અલગ વિભાગમાં ધ્યાન ન આપવાના કારણે પ્રજા પાણી માટે તરસી રહી છે પાલિકા સત્તાધીશો સિંચાઈ વિભાગને ખો આપે છે તો સિંચાઈ વિભાગ પાલિકાને જવાબદાર ગણે છે આમ બંનેની વચ્ચે છે પાણી ઉદ્યોગોને અપાઈ ગયું છે જ્યારે આદર્શ નિયમ પ્રમાણે પીવાના પાણીને પ્રાયોરિટી આપવી જોઈએ અને તે માટે જથ્થો પણ અનામત રાખવો જોઈએ તો આવું કેમ ન થયું તેનો જવાબ જનતા માંગી રહી છે જે અમે જ્યારે ડેમ ડેમ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે આખો તળિયા જાટક છે અને એ પહેલા ગયા બે ચોમાસા ગયા ચોમાસાની અંદર બે વખત ઓવરફ્લો થયો તો અને સાત થી આઠ વખત દરવાજા ખોલવાની પણ ફરજ પડી હતી તો આ પાણી ક્યાં ઘર કડી ગયું અથવા કોઈ કંપનીઓને પાણી અથવા ઉદ્યોગોને પાણી આપવામાં આવે તો સરકારશ્રીના કાયદા મુજબ હું એક વાત કરું તો પેલો પાણીનો પ્રેફરન્સ જીવન જરૂરિયાત એટલે પેલો પીવા માટે પાણીનો હોય છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તેમજ અન્ય એકમોનું જે રૂટીન વ્યવસ્થા છે આ રૂટીન વ્યવસ્થામાં પમ્પિંગ અરેન્જમેન્ટમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાય છે

એના કારણે હમણાં બે દિવસ પહેલા જ ત્રણ દિવસ પહેલાં આપણે નર્મદાની કનેક્ટિવિટી લાઈવ કરી દીધી ફરીથી અને રિસ્ટોર કર્યું છે એ રિસ્ટોરેશનમાં આપણે ત્રણ જગ્યાએ લીકેજ આવ્યું હતું બે લીકેજ ઓલરેડી બે દિવસમાં આપણે મેન્ટેન કરી લીધા છે વધુમાં વધુ બે દિવસમાં પરિસ્થિતિ આ બધું અંકુશમાં આવી જશે કોરોના રસી અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે આવ્યા જાયડસના મેન્યુફેક્ચરિંગ યુનિટની તેમણે મુલાકાત કરી જાયડસ ડીએનએ બેઝ રસી વિકસાવી રહ્યું છે ત્યારે ડિસેમ્બર પહેલા તમામને વેક્સિનેટ કરવાનું જે અભિયાન છે એ પૂરું કરી શકાય એ બદલ માંડવીયાએ યુનિટની મુલાકાતની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે ડિસેમ્બર પહેલા અઢાર વર્ષથી ઉપરના તમામ દેશવાસીઓને રસી આપવાનું આયોજન છે રસી ઉત્પાદન અને સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન તૈયાર કરી દેવાયો છે જુલાઈમાં તેર કરોડ ડોઝ મળશે પોપ્યુલેશન પ્રમાણે સપ્લાય કરાશે ડિસેમ્બર પહેલાં અઢાર વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાનું આયોજન છે સાથે તેમણે ઉમેર્યું કે દેશમાં ઉત્પાદિત રસીથી દેશવાસીઓને મોટો ફાયદો છે કેડિલા નું મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લઈ વેક્સિનના ઉત્પાદનની સમીક્ષા કરી છે જેથી કરીને આગામી દિવસોની અંદર ડિસેમ્બર પહેલાં સમગ્ર દેશની અંદર અઢારથી ઉપરની વયના નાગરિકોને વેક્સિનેટ કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનને સારી રીતે પૂરું કરી શકાય તો નમસ્કાર